મારું નામ રવિભાઈ ગોર, હું નિવૃત્ત જિલ્લા કેળવણી નિરીક્ષક છું. છેલ્લા 15-20 વર્ષથી આ રાવલવાડી વિસ્તારમાં રહું છું. છેલ્લે 12 મહિનાથી આ વિસ્તારમાં એકતા સોસાયટીથી કરી અને રઘુવંશી ચોકડી સુધી ધંગધડા વગરના બમ્પ બનાવવામાં આવ્યા છે. હવે જે લોકો વ્હીકલ જેને નથી આવડતું એ લોકો ડબલ સવારી કરી મારા જેવા વૃદ્ધો પાછળ બેઠા હોય છે. આ બમ્પના કારણે ઉછળીને નીચે પડી જાય છે. એક બે વાર હું પોતે પણ પડી ગયો છું અને મને હાડકાની ઈજા થઈ છે. તો આ ઢંગધડા વગરના જે બમ્પ છે ને એ ખરેખર કાઢી નાખવા જોઈએ, અને એમ કરવામાં જો નહીં આવે તો હું અહીંયા આમરણ ઉપવાસ ઉપર ઉતરીશ. જે લોકો શેરીવાળાને કદાચ ડિસ્ટર્બ થતું હોય તો એ લોકો પોતાના બાળકોને સંભાળે. હું પણ એક નિવૃત્ત કેળવણી નિરીક્ષક છું, બાળકો વિશે હું પણ એટલો જ સંવેદનશીલ છું. તો ખરેખર આ જે ધંગધડા વગરના બમ્પ બનાવ્યા છે રઘુવંશી ચોકડીથી કરી અને એકતા સુપર માર્કેટ સુધી, તો ખરેખર વહેલી તકે આ દૂર કરવામાં આવે. નહીં તો આ ફેબ્રુઆરી 15 સુધી જો આ બમ્પ દૂર નહીં થાય અને જે બિનજરૂરી બમ્પ છે કાઢવામાં નહીં આવે તો હું ઉપવાસ ઉપર ઉતરીશ. લેખિત જાણ નથી કરી પણ ઘણાને શું આ બમ્પ સારા લાગે છે એટલે આમાં વાદ વિવાદ જેવું છે. આના માટે કોઈ એવો પ્રજાકીય આગેવાન જો એની નેતૃત્વ લે તો એ સોલ્વ થઈ શકે એમ છે. ઓછામાં ઓછા 10 બમ્પર હશે. આના કારણે સિટી બસ પણ બંધ થઈ ગઈ આ વિસ્તારમાં. પહેલાં સિટી બસ આવતી હતી પણ આ બમ્પના કારણે સિટી બસ બંધ થઈ ગઈ, હવે તો આખા શહેરમાં બંધ છે. એટલે નો પ્રોબ્લેમ એમ.